વાત કરીશું અમદાવાદથી. સમાચાર, રિવરફ્રન્ટ પર આસ્થાનું અપમાન થયું હોય તેવી તસવીરો જોવા મળી. શ્રાવણમાં દશામાની મૂર્તિઓ રજડી પડી છે. વિસર્જન બાદ રિવરફ્રન્ટ પર દશામાની મૂર્તિઓ રજડી પડી હોય તેવી તસવીરો જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ મૂર્તિઓનો કચરાના ઢગલામાં મૂકી અને આ શ્રદ્ધાળુઓ રવાના થઈ ગયા છે. રિવરફ્રન્ટ પર કચરાનો ઢગલો ભેગો થયો છે. તસવીરો આપને અમે બતાવી રહ્યા છીએ. પહેલા તો મૂર્તિ ઘરે લાવો છો, પૂજા કરો છો અને ત્યારબાદ આ પ્રકારે તેને મૂકી અને સૌ કોઈ જતા રહે છે. આ તસવીરોમાં આપ અઢળક મૂર્તિઓ જોઈ શકો છો. એક તરફ આપણે આપણા ભારત દેશને સ્વચ્છ કરવાની વાતો કરીએ છીએ અને બીજી તરફ આપણે જ આ પ્રકારનું ગેરજવાબદારી ભર્યું વર્તન પણ કરીએ છીએ. તસવીરો આપની સામે છે. શ્રાવણનો સોમવાર એટલે ભક્તો માટે શ્રદ્ધાળુનો દિવસ હોય છે, દશામાનો દિવસ હોય છે. કેટલાક લોકો દ્વારા જે દશામાની મૂર્તિઓ છે તેને પધરાવવામાં છે. આપ જોઈ શકો છો હાલ રિવરફ્રન્ટનો જે દ્રશ્ય આપ જોઈ શકો છો કેમેરામાં. ખાસ કરીને કેટલાક જે શ્રદ્ધાળુઓ ભક્તો હોય છે તે મૂર્તિઓને બહુ ઘણી શ્રદ્ધાથી તે લોકો પોતાના ઘરે જે છે તેને ઘરે બેસાડતા છે. પણ મહત્ત્વની બાબત છે કે જ્યારે તેને પધરાવવાનો સમય છે ત્યારે તે જે પોતાની જે ભગવાન માતા હોય છે તેને આમ તરછોડી દે છે. મહત્ત્વનો બીજો સવાલ છે કે જે તંત્ર દ્વારા પણ તે સમયે કોઈ તાત્કાલિક પગલાં લેવાના હતા. આપ એક લોંગ શોટમાં જોઈ શકો છો કે છેક સુધી રિવરફ્રન્ટનો જે છેક સુધીનો જે પટ્ટો છે ત્યાં એક જે ભગવાનની મૂર્તિઓ છે તેને રઝળતી હાલતમાં છે. તંત્ર દ્વારા પણ હાલ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી. થોડોક મહિલાઓ જે છે, યુવકો છે, તેના દ્વારા હાલ તંત્ર દ્વારા કામ તો કરી દેવામાં આવે છે. પણ મહત્ત્વનો એક મોટો સવાલ છે કે આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા. કેમેરામેન રવિ સાથે જાવેદ સૈયદ, ઝી મીડિયા, અમદાવાદ.